નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં વીકની અંદર બધા વર્ગીકરણ વિશે ચર્ચા કરી, તેમાં પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ ની અંદર ઇજારો, ઇજાથી યુક્ત હરીફાઈ અને અલ્પાવસ્થિત ઇજારો. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ પૂર્ણ હરીફાઈ વિશે આપણે ચર્ચા કરશું. પૂર્ણ હરીફાઈ તેને કહી શકાય, પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આદર્શ બજાર છે. કેવું છે? એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની જાય છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રે વાત કરતા પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જોવા મળે છે. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારની તમામ શરતો એક સાથે ભાગ્ય સંતોષાય છે. અર્થતંત્રમાં અર્થશાસ્ત્રની અંદર પૂર્ણ હરીફાઈ વાળા બજારને બજારનો અભ્યાસ ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે. કારણ કે આ અભ્યાસના આધારે બજારના મોટા ભાગની લાક્ષણિકતાઓ અને શરતો પેઢીની વર્તણૂક સમજી શકાય છે. તદુપરાંત ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પાવસ્થિત ઇજારાવાળા બજારને સમજવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. હવે આ સમજે ઇજા યાને કે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા, પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા બે આપી છે શ્રીમતી જોહન રોબિન્સના મતે. પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. બીજી છે પ્રોફેસર કેની મેટ વિચના મતે, પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન મૂલ્યની વસ્તુઓનો વેચાણ કરે છે. અને વ્યાખ્યા આપી છે તેને કહી શકાય. ટૂંકમાં હવે આપણે જોઈએ છે કે મોટા ભાગે પૂર્ણ હરીફાઈના લક્ષણ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ પૂર્ણ હરીફાઈના લક્ષણ. તો પૂર્ણ હરીફાઈના જે લક્ષણો છે એને છ લક્ષણો આપવામાં આવ્યા છે. અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા, બીજું છે સમાન મૂલ્ય વસ્તુઓ, ત્રીજું છે પેઢીઓની મુક્ત અવરજવર, ચોથું છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, પાંચમું છે ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિ છે, અને છઠ્ઠું છે વાહન વ્યવહાર અને ખર્ચીનો અભાવ. આ છ મુદ્દા છે એ પૂર્ણ હરીફાઈના મુખ્ય લક્ષણો છે. તો આપણે એક એક લક્ષણોની ચર્ચા કરીશું. તો પેલું આપણે જોઈએ બજાર અને પૂર્ણ હરીફાઈ બજારના લક્ષણોની અંદર પેલું અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર. પૂર્ણ હરીફાઈ વાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા, એટલે કે આ બજારમાં ખરીદનાર અને વેચનારા અગણિત હોય છે. વેચનારા એટલા છે અને ખરીદનારા પણ એટલા હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારા પૈકીનો કોઈ એક વેચનાર બજારના કુલનો ખૂબ નાનો અંશ વેચે છે, જેથી કે આખા બજારમાં પુરવઠા પર કાબૂ ધરાવી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે, તેમ છતાં ઘઉંના કુલ જથ્થામાં કોઈ અસર પડતી નથી. જે તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકીનું એક ફોડો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના પૂર્ણ પ્રમાણ ઉપર કોઈ અસર પાડી શકતો નથી. તેમ વેચનાર આ બજારનો ખૂબ નાનો પ્રભાવ હોય તે વસ્તુની કિંમત પર કોઈ પ્રભાવ પાડી શકતો નથી. જ્યારે ખરીદનાર પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ જ ખરીદનાર વસ્તુની કિંમત પર માંગના ફેરફારમાં યાને ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. માટે આ બજાર વસ્તુની કિંમત સ્વતંત્ર ગણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. આ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત બજારની અંદર પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ, વસ્તુનો પુરવઠો પુનઃ દ્વારા નક્કી થતી હોવાને કારણે
વેચનાર બજારમાં માત્ર ત્યાંને આપણે પ્રાઇસ ટેગ એટલે કે કિંમત સ્વીકારનાર બની રહે છે. સમાન પૂરી વસ્તુ બીજો મુદ્દો બીજો પોઈન્ટ પર આપણે આવીએ છીએ કે પૂર્ણમય રક્ષણ નિયમતા પૂર્ણમયવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન પૂરી વસ્તુઓ વેચનાર વસ્તુઓનું અસ્તિત્વ હોય છે. સમાન પૂરી વસ્તુ એટલે કે વસ્તુનું રૂપ રંગ ગંધ કદ સ્વાદ આકાર વજન ગુણવત્તા વગેરે જેવી બાબત એક સરખી હોય છે. વસ્તુઓ બધી રીતે એક સરખી હોવાથી તેને એક સમકુ કે સરખી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ કારણરૂપી આ બધાની તમામ વસ્તુઓ એકબીજાની એક સંપૂર્ણ અવેજી હોય છે. આ બજારમાં વસ્તુઓની સમાન પૂરી હોવાથી વીજ ઉત્પાદકો અને વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી, અલગ અલગ કોઈ કિંમત લઈ શકતા નથી વેચનારાઓ. જ્યારે ખરીદનારો સમાન પૂરી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. સરવાળે આ બજારની વસ્તુની કિંમત એક શક્તિ જોવા મળે છે. ત્રીજો મુદ્દા બોલે પેઢીઓની મુક્ત અવરજવર. આપણે જે પૂર્ણ નિકાલ બજાર ત્રીજું મહત્વનું લક્ષણ હોય તો પેઢીઓની મુક્ત અવરજવર છે. યાને કે અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓ ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ ઉદ્યોગમાં અસામાન્ય નફાની સ્થિતિ હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાય પેઢીઓની મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્યની ખોટની સ્થિતિ પણ ઉદ્યોગને ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટને કારણે ઉદ્યોગ છોડી એટલે કે વ્યવસાય બંધ કરી જાય છે. આમ બજારમાં હરીફાઈ પેઢીઓની અવરજવર કોઈ પણ ઉદ્યોગના નફાથી આકર્ષાય પ્રવેશ કરે. જ્યાં નફો વધુ હોય ત્યાં પેઢી છે એ ધંધો ઉદ્યોગો પેઢી પોતે એ વ્યાપાર એ ધંધો કરે છે જ્યાં નફાનું પ્રમાણ વધુ આકર્ષાય. અથવા ખોટને કારણે એક પેઢી છે એ ઉદ્યોગ છોડી દે છે. પરંતુ લાંબા કાળે જ્યારે પૂર્ણ નફાની બજાર સામાન્ય નફાની સ્થિતિમાં હાંસલ કરે છે ત્યારે પેઢીઓ ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય બંધ થાય છે. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓ આવા ઉદ્યોગમાં પ્રવેશ માટે આકર્ષિત રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગમાં પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગોમાં સામાન્ય સ્થિતિની સામાન્ય નફાની સ્થિતિમાં કોઈ ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડી જતી નથી. હવે પાંચમું છે ચોથું છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. આપણે જોઈએ છીએ કે પૂર્ણ બજારની અંદર ઉત્પાદકો વેચનારાઓ અને ખરીદનારાઓ બજાર અંગેનું એટલે કે વસ્તુનું વર્તમાન કિંમત વસ્તુની ઉપલબ્ધતા વગેરેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. વર્તમાન કિંમત ચાલુ હાલમાં જે કિંમત છે કેટલી છે એનું સંપૂર્ણ જ્ઞાન વેચનાર ખરીદનાર અને ઉત્પાદક ત્રણેયને હોય છે. પૂર્ણવાળા બજારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદક વેપારી અને ઉત્પાદકો વેપારીની કઈ કિંમતે વસ્તુ વેચે છે ને અવેજી કે પૂરક વસ્તુ કઈ મોમતાવાળી વેચે છે વગેરે બાબતોનો માહિતગાર હોય છે. જો વેપારી છે ઉત્પાદક છે એ બધે ઉત્પાદક પણ અવેજીવાળી વસ્તુઓ કઈ છે બજારની એનું સંપૂર્ણ જ્ઞાન હોય છે અને એના જેવી બીજી એને અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આવી સમાન મૂડી વસ્તુઓ ધરાવતા બજારમાં એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત રહી કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે.
તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે પૂર્ણાંકભાઈ વાળા બજારમાં ખરીદનાર એટલે કે ગ્રાહકો એને કહી શકાય પણ વસ્તુની કિંમત અને પૂર્ણતા વગેરે જે પ્રવર્તે સંપૂર્ણ માલિકાર વસ્તુની ક્વોલિટી કહે છે પૂર્ણતા એટલે શું વસ્તુની ક્વોલિટી અને એનું માહિતી એટલે સંપૂર્ણ જ્ઞાન ખરીદનાર એટલે કે ગ્રાહકોને હોય છે જેને કારણે કોઈ પણ એક ઉત્પાદન ખરીદને ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી કારણ કે ગ્રાહકને સંપૂર્ણ ખ્યાલ છે કે ભાઈ વસ્તુની કિંમત શું છે એટલે તે વધુ ઉત્પાદક છે અથવા તો વેપારી છે એ વધુ કિંમત એ જ વસ્તુની લઈ શકતો નથી આ આપણે જોઈ શકીએ કે ખરીદના વેચના અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રસરે છે એટલે કે પ્રવર્તે એક સરખી કિંમત હોય છે જેને કારણે આ બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે હવે ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલ આપણે જથ્થો મળીએ પાછું ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલ તો આપણે પૂર્ણાંકભાઈ વાળા બજારમાં ઉત્પાદનના ચાર સાધનો ઉત્પાદનના કેટલા સાધનો છે ચાર જમીન મૂડી શ્રમ અને નિયોજક આ સંપૂર્ણ ગતિશીલ હોય છે આ ચારે ચાર ઉત્પાદનના સાધનો છે એ ગતિશીલ હોય છે જેને કારણે ઉત્પાદનના સાધનો ભૌગોલિક વ્યવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે પૂર્ણાંકભાઈ વાળા બજારની અંદર વસ્તુની કિંમત એક સરખી હોય છે પરિણામે કેવી રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એક સરખી હોય છે કારણ કે ઉત્પાદન સાધનો સંપૂર્ણ ગતિશીલ સાધનો છે હોવા છતાં તેઓ ઓછી વળતર કે વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે આમ વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓ એક સમાન વળતર આપવાની ફરજ પાડે છે વાહન વ્યવહાર અને ખર્ચનો અભાવ છેલ્લો મુદ્દો આપણે છેલ્લો પોઈન્ટ યાની કે વાહન વ્યવહાર અને ખર્ચનો અભાવ છેલ્લો મુદ્દો બરાબર છે પૂર્ણ અધિકાર વાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે પૂર્ણ અધિકારમાં વિશ્લેષણમાં બજારમાં બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતું નથી જેથી વાહન વ્યવહાર પર શૂન્ય હોય તો પૂર્ણાંક વાળા બજાર શું છે કે એ વાહન વ્યવહાર છે એ તો જે શૂન્ય હોય છે એ સ્વીકારી લે વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્વનું રક્ષણ બને છે હવે આપણે આવે છે એના પછીનો મુદ્દો છે એ ઇજારો યાની કે ઇજારો ઇજારાની વ્યાખ્યા આપી છે વસ્તુ પર એક જ વેચનાર ઇજારા થાય વસ્તુ કોઈ પણ હોય ધારો કે આપણે ઉદાહરણ તરીકે ચોક છે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એક જ ગામમાં એક જ વેચનાર છે એને ઇજારાની શાહી કહેવામાં આવે છે ઉત્પાદક એક જ હોય અથવા વેચનારમાં એક જ હોય કોઈ પણ ચીજ વસ્તુનું તો આ સાદી ભાષામાં આપણે કહીએ કે ઇજારાની શાહી કહેવામાં આવે છે જે પ્રકાર છે અને મોનોપોલી કહે એટલે કે એક જ બોલ છે ઘટનાને એટલે મોનો ગ્રીક ભાષાનો શબ્દ છે મોનોસ અને એટલે કે પોલીગન આ શબ્દનો ઉપયોગ થાય છે એનો એક અર્થ થાય છે મોનોપોલી અર્થ વેચનાર મોનોપોલી અર્થ એવો એક વેચનારનું બજાર થાય છે મોનોપોલી હવે વ્યાખ્યા ચેમ્બરલીને પ્રોફેસર ચેમ્બરલીને અર્થશાસ્ત્રની અંદર ઇજારાની વ્યાખ્યા આપી જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક ચીજનો અંકુશ હોય ત્યારે અંકુશ હોય તો તે ઇજારો છે ફરી જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક ચીજનો
અંકુશ હોય તો તે ઇજારો છે પ્રોફેસર ટિંકર વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર વસ્તુનો એક જ વેચનાર શું છે ઇજારાદાર ઇજારાના લક્ષણો આપણે બધાએ કહ્યું એક જ ઉત્પાદક કે વેચનાર અસંખ્ય ખરીદનાર જો એક જ ઉત્પાદક અને વેચનાર છે ખરીદનાર શું છે અસંખ્ય પેલું લક્ષણ બીજું લક્ષણ છે નજીકની અવેધી વસ્તુનો અભાવ એના જે બીજી વસ્તુઓ છે બજારમાં એ મળતી નથી ટૂંકમાં ત્રીજું છે નવી પેઢીઓનો પ્રવેશ પર અંકુશ નવી પેઢીના પ્રવેશ પર અંકુશ ચોથું છે કિંમત અથવા વેચાણ પર કાબુ કિંમત અથવા વેચાણ પર કાબુ પાંચમું છે અસામાન્ય નફો છઠ્ઠું બધે કિંમત અને ભેદભાવ કિંમત ભેદભાવ પેઢી એક જ ઉદ્યોગ એ કોઈ પણ પેઢીમાં એનો ઉદ્યોગ શું હોય ઉત્પાદક છે એની ઉત્પાદકતાથી એક જ વસ્તુ ઉત્પાદન ઘટતો હોય છે આમ કુલ સાત છે એ યાની ઇજારાના લક્ષણો બતાવ્યા છે પછી આવશે ઇજારી તરીભાઈ ઇજારી તરીભાઈની વ્યાખ્યા બતાવી બજારમાં વાસ્તવમાં ન તો ગુણ હરીફાઈ જોવા મળે ન તો ગુણ હરીફાઈ જોવા મળે છે કે ન તો ગુણ ઇજારો જોવા મળે છે પણ હકીકતમાં બંનેનું અસ્તિત્વ જોવા મળે છે ઇજારી તરીભાઈ ન ગુણ હરીફાઈ કે ન ઇજારો બંને વસ્તુઓ છે બંનેનું સહ અસ્તિત્વ જોવા મળે છે એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ જે ઇજારે હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે આજના યુગમાં ઇજારી તરીકેવાળા બધા અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે આજે હાલના વર્તમાન સમયની અંદર આપણે ઇજારે હરીફાઈ છે એ બજારમાં વધુ જોવા મળે છે તેની વ્યાખ્યા ચેમ્બરની આપી છે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો બનતી હોય પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું અસ્તિત્વ સહ અસ્તિત્વ હોય એવા બજારને એને ઇજારયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે શ્રીમતી રોબિન્સન જો પ્રત્યેક પેઢી ઇજારેદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય એવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ પણ કહેવાય છે ઇજારયુક્ત હરીફાઈના લક્ષણોના મુદ્દાઓ છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા વસ્તુ વિવિધતા બીજો મુદ્દો છે પેઢીઓની મુક્ત અવર જવર વેચાણ ખર્ચ બિન કિંમત હરીફાઈ બજાર લેવલનો અપૂરતું નામ આ છ મુદ્દાઓ છે ટૂંકમાં આપણે નેક્સ્ટ વીકની અંદર આવતા વીકની અંદર આપણે ઇજારાના લક્ષણોની ચર્ચા કરીશું અને ઇજારિત હરીફાઈના લક્ષણોની પણ બંને લક્ષણોની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું જે હોમવર્ક આપવામાં આવે છે એ નિયમિત બાકી નોટની અંદર હોમવર્ક નિયમિત કરવાનું છે પ્રશ્ન ટેબલને બીજો વિકલ્પો અને યોગ્ય વાક્યને એ પણ બાકી નોટમાં તમારે લખવાનું છે અને નિયમિત વાંચન અભ્યાસ દરેક વિષયની ધોરણની 4-5 કલાક તમારી રીડિંગ અને લેખન બંને વ્યવસ્થિત કરજો અને ખૂબ જ મહેનત કરજો વ્યવસ્થિત આયોજનપૂર્વક બરાબર છે હવે આવતા અંદર આપણે ઇજારાના લક્ષણોની ચર્ચા કરીશું નમસ્તે.